एरपोर्ट आता मुसाफरों ने पोलिसकर्मी द्वारा हैरानगति मामले कमिश्नर ने सूचना। अमदावाद पोलिस कमिश्नरे बहार पाड़ी मार्गदर्शिका, सूचना की कड़क अमलवारी करवा पोलिस कमिश्नरे निर्देश आप्या छे। नायब पोलिस कमिश्नरे नियमित नाइट पेट्रोलिंग करवा सूचना आपी देवामां आवी छे। एरपोर्टथी शहर में प्रवेशता रोड परना पॉइंट पर विशेष ध्यान आपवा सूचना आपवामां आवी छे। एसपी रिंग रोड, एसजी हाईवे, रिवरफ्रंट, आश्रम रोड परना पॉइंट पर चेकिंग करवा सूचना आपी देवामां आवी छे। तो होमगार्ड पॉइंटना कर्मचारीओने अचूक चेक करवा सूचना। विदेश प्रवासथी आवेला नागरिकों साथे सभ्यतापूर्वक वर्तन करवा पण सूचना आपी देवामां आवी छे। बहारथी आवता नागरिकोने हेरानगति न थाय ते माटे डिकोए गोठववा सूचना आपवामां आवी छे। तमाम पोलीस अधिकारीओ कर्मचारीओने युनिफॉर्म अने नेमप्लेट साथे ज रहेवा सूचना आपवामां आवी छे। नाइट राउंडमां फरजना पॉइंट के पेट्रोलिंग रूट उपर ज कर्मचारीओ होवा जोईए। तो नागरिकने कनडता थवानी फरियाद पर योग्य कार्यवाही करवा सूचना आपी देवामां आवी छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેશ ચૌહાણ પાસેથી। જયેશ, જે રીતે એરપોર્ટથી આવતા મુસાફરોને પોલીસકર્મી દ્વારા હેરાનગતિ મામલે હવે કમિશનરની સૂચના આપવામાં આવી છે, નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે? જે દીવીકા, જે પ્રકારે 16 પોલીસકર્મીઓ દ્વારા છે તે વિદેશથી આવી રહેલા દંપતી પાસેથી તોડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બે પોલીસ કર્મચારીઓને બરતરફ અને એકને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, જેને પગલે હવે હાઈકોર્ટે છે તે આ મામલે સ્વયં સંજ્ઞાન લીધું હતું, ત્યારે સરકાર દ્વારા છે તે જવાબ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કમિશનર દ્વારા છે એક વિશેષ માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે નાયબ પોલીસ કમિશનરો છે તેમણે નિયમિત છે તે રાઉન્ડમાં રાત્રે નીકળવું પડશે અને જે નિયત કરેલા પોઈન્ટો છે ત્યાં હોમગાર્ડ જવાનો અને પોલીસ કર્મચારીઓ હાજર છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે। સાથે સાથે જે પોલીસ કર્મચારીઓ નાઈટ રાત્રે છે તે ડ્યુટી પર હશે તેમણે પોતાનો યુનિફોર્મ અને જે નેમપ્લેટ છે તે લગાવવી ફરજિયાત છે। આ તમામ પ્રકારના સૂચનો છે તે કરવામાં આવ્યા છે અને સૂચનાની કડક અમલવારી કરવા માટે પણ પોલીસ કમિશનર દ્વારા નિર્દેશો છે તે આપવામાં આવ્યા છે। જી જી, આભાર જયેશ સમગ્ર વિગત આપવા બદલ।